નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી લાલબહાદુર વિદ્યાલય જામકોણવાળા ધોરણ 5. આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન, જીકે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ભણી ગયા પાઠ 3 વિષયની માહિતી મેળવી, ગુજરાતમાં શ્રેષ્ઠ, બરાબર. આ આપણે ભણી ગયા. ત્યાર પછી આજે આપણે એના સ્વાધ્યાય વિષયની માહિતી મેળવવાની છે. એમાં જોઈએ, પ્રશ્ન પહેલો છે, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. એમાં પહેલું છે, ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે? એના જવાબમાં આવશે સી, સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા, બરાબર. ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો એના જવાબમાં આવશે એ, સરદાર સરોવર યોજના, નવાગામ. એટલે બોક્સમાં આપણે લખશું એ. ત્યાર પછી આપણો ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી મોટું વિમાન મથક ક્યાં શહેર ખાતે છે? તો એ શહેરનું નામ છે અમદાવાદ, જેના જવાબમાં આપણે બોક્સની અંદર લખશું ડી. ત્યાર પછી આપણો ચોથો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી મોટું સંગ્રહ સ્થાન ક્યું છે? બરાબર. તો એના જવાબમાં ડી, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. ક્યાં આવેલું છે? તો કે વડોદરા ખાતે. બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી, બરાબર, ડી. એટલે આપણે જવાબમાં લખશું ડી. આપણો પાંચમો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે? તો એના જવાબમાં આવશે લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? વડોદરા ખાતે. એટલે બોક્સમાં આપણે દર્શાવશું બી. ત્યાર પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? તો એના જવાબમાં આપણે બોક્સની અંદર બી દર્શાવશું, જે ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખાય છે અને અમદાવાદમાં આવેલી છે, બરાબર. એટલે આપણા જવાબની અંદર આવશે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. ત્યાર પછી આપણો સાતમો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર ક્યાં સ્થળે છે? એના જવાબમાં આવશે ઊંઝા, જિલ્લો મહેસાણા. એટલે બોક્સમાં આપણે દર્શાવશું સી. ત્યાર પછી આપણો આઠમો પ્રશ્ન છે, ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો એના જવાબમાં બી લખશું. કઈ હોસ્પિટલ છે? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આવેલી છે. સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. ત્યાર પછી આપણો બીજો પ્રશ્ન છે, કોષમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા જિલ્લો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. આપણે પાઠની સમજૂતીમાં મેળવી લીધું કે કયા જિલ્લાની અંદર સૌથી વધારે દરિયા કિનારો આવેલો છે. તો અહીંયા આપણને જૂનાગઢ અને કચ્છ આપેલું છે. તો જૂનાગઢ જિલ્લાનો જે દરિયા કિનારો છે એ નથી, જ્યારે કચ્છની અંદર દરિયા કિનારો સૌથી મોટો અને લાંબો દરિયા કિનારો આવેલો છે. એટલે આપણા જવાબમાં આવશે કચ્છ. આપણે બીજી ખાલી જગ્યા છે, ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે? કંડલા બંદર, બરાબર. એટલે અહીંયા આપણને બે ઓપ્શન આપેલા છે, કંડલા અને વેરાવળ. તો આપણા જવાબમાં શું દર્શાવશું? કંડલા. આપણી ત્રીજી ખાલી જગ્યા છે, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, ખાલી જગ્યા છે અમદાવાદ. આપણે બે વસ્તુ ભણી ગયા, વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ. વિસ્તારની દ્રષ્ટિએ છે એ કચ્છ જિલ્લો આવે છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિની વાત કરીએ તો સૌથી વધારે વસ્તી ધરાવતો આપણા ગુજરાતનો જે જિલ્લો છે કયો છે?
अमदावाद, बराबर। एटले त्यां लखशू अमदावाद। त्यार पछी आपणी चौथी खाली जग्या छे गुजरातनी सौथी लांबी नदी, खाली जग्या छे तो एना जवाबमां आवशे नर्मदा। अहींया साबरमती अने नर्मदा बे आपेली छे तो आपणे दर्शावशुं नर्मदा। त्यार पछी आपणी पांचमी खाली जग्या छे खाली जग्यानो मेळो गुजरातनो सौथी मोटो मेळो गणाय छे वोढा। वोढानो मेळो छे गुजरातनो सौथी मोटो मोटा मेळा तरीके ओळखવામાં આવે છે। તરણેતરનો મેળો ભરાય છે સ્થાન ખાતે, પરંતુ એના કરતાં પણ મોટો મેળો છે એ વોઢામાં ભરાય છે, એટલે વોઢાનો મેળા તરીકે ઓળખાવી શકાય। ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત, જ્યાં ઉદ્યોગોની સંખ્યા વધારે હોય ત્યાં એવી વસાહત, તો ત્યાં ક્યાં આવેલી છે? અંકલેશ્વરમાં, બરાબર। એટલે આપણા જવાબમાં આવશે અંકલેશ્વર। સામે બે ઓપ્શન આપેલા છે સુરત અને અંકલેશ્વર, પણ સુરત કરતાં પણ વધારે જ્યાં રહેઠાણ વિસ્તાર હોય અને ઉદ્યોગોની સંખ્યા હોય તો એ વિસ્તાર છે અંકલેશ્વર। આપણો ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલ વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટની નિશાની કરવાની છે અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરવાની છે। બોક્સમાં આપેલું છે જુઓ। એમાં પહેલો પ્રશ્ન છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે। મેં આગળ વાત તમને કરી કે વિસ્તારની દ્રષ્ટિએ જ્યાં આવે ત્યાં સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ, એટલે ત્યાં સાચું આવશે। બીજું છે ગુજરાતમાં ખાતરનું સૌથી મોટું કારખાનું કલ્લોલ ખાતે આવેલું છે, તો ત્યાં ખોટું આવશે, બરાબર, રોંગની નિશાની કરવાની। ત્રણ, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર વડોદરા છે, કયું આવશે? અમદાવાદ, વડોદરા નથી, એટલે ખોટું। ચોથો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વેળાવદર જિલ્લો છે એ ભાવનગરમાં છે, તો એ ખોટું આવશે। પાંચમો પ્રશ્ન છે નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર બંધ ગુજરાતનો સૌથી ઊંચો બંધ છે, હા તો એમાં સાચું આવશે, કારણ કે સરદાર સરોવર બંધ છે એ ગુજરાતનો સૌથી ઊંચો બંધ છે, એટલા માટે ત્યાં રાઈટની નિશાની કરશું। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે, તો એ સાચું આવશે। કુદરતી સરોવરની વાત કરીએ તો નળ સરોવર છે ગુજરાતમાં સૌથી મોટું છે, એટલે ત્યાં સાચું। પછી આપણો ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દમાં લખો। એમાં પહેલો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? કે જ્યાં મંદિરોની સંખ્યા વધારે હોય એવું શહેર છે ગુજરાતની અંદર પાલિતાણા। બીજો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં શહેરમાં છે? તો રેલવે સ્ટેશનની વાત કરીએ તો એ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે, સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ। ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે? તો અમૂલ ડેરી। આનાથી આપણે બધા પરિચિત છીએ, તમે ચોકલેટ અમૂલની ખાતા હોય એટલે ખ્યાલ હોય કે અમૂલ ડેરીની ચોકલેટ મળે છે, દૂધને બધું ઉત્પાદન છે એ અમૂલ ડેરી દ્વારા કરવામાં આવે છે। એટલે સહકારી ડેરીની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી મોટી સહકારી ડેરી છે એ અમૂલ ડેરી છે। ત્યાર પછી આપણો ચોથો પ્રશ્ન છે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? એના જવાબમાં આવશે નર્મદા। પાંચમો પ્રશ્ન છે ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો ગુરુ ગોરખનાથ દત્તાત્રેય, ગિરનારની અંદર આવેલું ગુરુ ગોરખનાથ દત્તાત્રેય તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર, એ સૌથી ઊંચું પર્વત શિખર છે। છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે? પહોળાઈની વાત કરીએ તો સૌથી પહોળો પુલ, બરાબર, તો એ આવશે ઋષિ દધીચી પુલ,
એટલે અહીંયા આપણને બે ચિત્ર આપેલા છે, અમૂલ ડેરીનું ચિત્ર છે અને જે આ બંધ છે એનું ચિત્ર છે, સરદાર સરોવર બંધ એનું ચિત્ર અહીંયા આપણને આપેલું છે. ત્યાર પછી આગળના આપણે વિડીયો લેક્ચરની અંદર ચોથા પાઠ વિશેની માહિતી મેળવશું.